મળે, કોઈ દીકરો આવો મળે કે કહી દેવાનું કે મમ્મી પપ્પા એને અલગ રહેવાની ઈચ્છા છે તો તમે અમને અલગ કરી આપજો. એક તો હોય એક ના એક, અને લગ્ન કર્યા પછી અલગ થઈ જવાના, તો મા બાપે તમને મોટા શા માટે કર્યા, શા માટે ભણાવ્યા, શા માટે ખવડાવ્યા, શા માટે તમને પરણાવ્યા છે? ખાલી એક મા બાપના ઉપકાર નજર સામે લાવો, તમારો સ્વાર્થ ભાવ ઉગડી જશે, સેલ્ફિશનેસ વધતી જાય છે, દરેક જગ્યાએ વધતી જાય છે. તમને ખબર છે, જે માણસ સેલ્ફિશ હોય છે એ માણસ ધર્મ કરવા માટે નાલાયક છે. તમારી પૂજા નકામી છે જો તમારામાં સ્વાર્થ છે તો. તમારા પ્રતિક્રમણ, તમારી તપશ્ચર્યાઓ કોઈ કામ કે નહીં જો તમે સ્વાર્થી છો તો. ક્યારેક એમ લાગે છે ભણેલા કરતા અભણ સારા. અભણ જેટલો પરોપકાર કરે છે એટલા ભણેલા નથી કરતા. ભણેલાથી પૈસો નથી છૂટતો, અભણ છે ને ક્યારેક પોતાના પ્રાણ પણ છોડી દે છે બીજા ખાતર. રાઈટ? હું તમને અહીંથી એમ કહું કે મારે પાલડી જવું છે, હું નવે નવો છું, મેં રસ્તો નથી જોયો, પ્લીઝ જરા બતાવશો. હવે 12:30 શિબિરના થઈ ગયા હોય, જમી કરીને 1 વાગે તમે નીચે આવ્યા હો, અને એ જ વખતે હું તમને કહું કે મારે પંકજ જવું છે, મેં રસ્તો નથી જોયો, તમે શું કરશો? તમારી પાસે બાઇક છે, તમે શું કરશો? તમારે પણ ઘરે પહોંચવાનું છે, જલ્દી બોલો, મૌન 11 નથી આજે, શું કરશો? નથી લઈ જવાનો તમને આજે બાપા, આ તો જાણે ટેન્શનમાં આવી ગયા. માની લો કે મેં તમને કીધું આ ટાઈમ છે 1 વાગ્યો છે અને મારે પંકજ જવું છે, રસ્તાની ખબર નથી, શું કરો? બાઇક ઉપર? અચ્છા, તમે આગળ આગળ બાઇક ચલાવો, હું પાછળ પાછળ ચાલુ, તો સાથે આવો. કે તમે એમ કહો, મારા સાહેબ પેલા રાઈટ, પછી આગળ જશો એટલે મેઇન રોડ આવશે, એને ક્રોસ કરી દેજો. ભલે બ્રિજ બને છે પણ ત્યાંથી તમને જવા માટેનો રસ્તો છે, ત્યાંથી તમે આમ જતા રહેજો, પછી તમે આમ લેફ્ટ મારો, રાઈટ મારો, પાછો લેફ્ટ મારો, સ્મૃતિ મંદિર આવી જાય. એચ એચ ઓકે. આ તો હું હજી તમને પરિચિત છું થોડો થોડો, સાવ અજાણ્યા હોય તો. હજી આગળ સાધુ મહારાજને બદલે સાધ્વીજી મારા સાહેબ હોય તો નો, ઇટ ઇઝ યોર એક્ઝામ, પ્રેક્ટિકલ એક્ઝામ. અરે મારા સાહેબ કે એના કરતા તમારે કેવું જોઈએ? મારા સાહેબ સાથે આવો. 15 દિવસ પહેલા અંબાવાડીની અંદર પાલિતાણાની હિંસા નિવારણની સભા હતી, એ દિવસે હું ગયો. એ દિવસે મેં કીધું તું આ બહેનોને કે તમે ચડતા હો, સાધ્વીજી મારા સાહેબ ચડતા હોય, એકલ દોકલ સાધ્વીજી હોય, અંધારું હોય, ત્યારે તમારે તમારા ફેમિલીને કહી દેવાનું તમે લોકો ચડો, અમે 2 જણા સાધ્વીજીની સાથે ઉપર આવીએ છીએ. કદાચ પક્ષાલનો ટાઈમ વીતી જાય તો પણ તમને પક્ષાલ કરતા વધારે લાભ સાધ્વીજીને જાત્રા કરાવવાનો મળશે. છે, અમે તો ગ્રુપમાં જ કરીએ મારા સાહેબ. ગ્રુપ ચડે કે સાધ્વીજી મારા સાહેબ ચડે? એક બાજુ તમારે કેવું છે, મારા સાહેબ આજકાલ બહુ બધું ખરાબ થતું જાય છે, એકલા દોકલ સાધ્વીજી મારા સાહેબને પણ બહુ હેરાન કરનારા હોય છે, ત્યારે તમને દેખાય છે કે મારા સાહેબ ચડી રહ્યા છે, 2 સાધ્વી છે, થોડું અંધારું છે, અમે ગ્રુપમાં છીએ તો અમે 2 જણા એમની સાથે રહેશું, બાકીના બધા જાઓ, અમે આવીએ છીએ. એમાં પાછા ભાગ પડે જાણીતા જ અંજાન, જાણીતામાં પણ 2 ભાગ પડે, રિલેટિવ્સ છે કે નોન રિલેટિવ્સ છે. આ જેટલા ભાગ પાડો છો ને એટલા સેલ્ફિશનેસ, એટલો સ્વાર્થ. હું આજે તમને એકદમ ડિટેલમાં આ એક એક દોષ સમજાવવા માંગુ છું. આ તમારી સેલ્ફી તમે લઈ રહ્યા છો, હું તમને ખાલી રસ્તો બતાવી રહ્યા છું કે આ રીતના તમારી સેલ્ફી, જયારે નવું નવું હોય ને અત્યારે તો આમ પર્વતની ધાર પર, ઓહો, પછી જાય નીચે, સેલ્ફી ભેગો જ નીચે જાય. બને છે કે નથી બનતું? પોઈન્ટ ઉપર સેલ્ફી લેવાય.
મને લાગે છે આવતીકાલે ચંદ્રમા ઉપર જઈને સેલ્ફી લેવાના પણ દાડા આવશે, એના 5-5 લાખ રૂપિયા હશે. ધૂન ચડી છે, ધૂન લેવી હોય તો આ સેલ્ફી લ્યો. નંબર વન, આપણા આત્માનો દોષ કયો છે? સેલ્ફિશ. આઈ એમ સેલ્ફિશ. જેટલું નોલેજ વધ્યું છે એટલો સ્વાર્થ વધ્યો છે. એક જમાનામાં ભણતર નહોતું, ગણતર હતું. ભણતર સ્વાર્થને વધારે છે, ગણતર પરાર્થને વધારે છે.